જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતી ભાવનગર પંથકની યુવતીનું અપહરણ કરાયું. જામકંડોળા ચેકપોસ્ટ પરથી પોલીસે મુક્ત કરાવી. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમમાં સેવા કરતી મહિલાનો અપહરણનો પ્રયાસ થયો. મળતી વિગતો અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં આવેલ વિશ્વાસધામના આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી. જે મહિલા પરિવારનો ત્યાગ કરી સેવા કરવા આવી હતી અને તે પરિવારને મંજૂર ન થતાં મહિલાના બે સગા ભાઈ સહિત 9 લોકોએ તેનું નવા ગામ વિશ્વાસધામ આશ્રમથી અપહરણ કરેલ. બે કારમાં મહિલાના બે ભાઈઓ સહિત 9 લોકો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં આવ્યા હતા. મહિલાને ટીંગાટોડી કરી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નાકાબંધી કરી જામકંડોળા પાસે આવેલ ચેકપોસ્ટ પાસે પોલીસે મહિલાને છોડાવી લીધી અને મહિલાએ બે ભાઈઓ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી. હર્ષલ કંદેડિયા, ZS TV, જામનગર. વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીંયા આવેલી છું. કોઈની ધાક ધમકીથી હું અહીંયા આવી નથી. જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું, તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે. અને ગઈ 25 તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી. હદ એટલે કે મેં મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી. ના પાડી એટલે મને ઢીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો, બે રમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનો ભાર રહેવા ના દીધો અને મોઢે મૂંઝો દઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા. જે કંડોળા ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા 1.5 દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે. એટલે અવારનવાર આવી બધી ધમકીથી હું ડરી ગયેલ છું. એટલે સરને પોલીસ સરને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે, કારણ કે મારા પરિવારજનોની સ્વભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દહેશત છે. તો હું એટલી જ વિનંતી કરું છું કે અમને અહીંયા